ભરૂચના સ્ટેશન રોડ પરની આવેલી રૂપમણી વિદ્યાલય ધોરણ 11 અને 12 ના વર્ગ 1 કરાટા વાલીઓ અને વિદ્યાર્થીઓ હોબાળો મચાવ્યો હતો। ભરૂચ જિલ્લામાં નવું શૈક્ષણિક સત્ર શરૂ થઈ ચૂક્યું છે, છતાં પણ શાળા દ્વારા ધોરણ 11 માં પ્રવેશ માટે ફોર્મ આપવામાં આવ્યા ન હોવાના કારણે આજે વાલીઓએ ટ્રસ્ટીઓ સાથે મીટિંગ યોજી હતી અને વર્ગ શરૂ કરવામાં નહીં આવે તો તેવું ટ્રસ્ટીઓનું રટણ છે। ત્યારે હવે અંત સુધીમાં વિદ્યાર્થીઓને કઈ સ્કૂલમાં એડમિશન મળશે તેવા પ્રશ્નો ઊભા થાય છે, જેના પગલે વાલીઓ આવતીકાલે શિક્ષણ અધિકારીને રજૂઆત કરશે અને વિદ્યાર્થીઓનું શિક્ષણ ન બગડે તેવી માંગણી કરનાર હોવાનું વાલીઓએ રટણ કર્યું હતું। રૂકમણી દેવી રૂંગટા વિદ્યાલયમાં શિક્ષકોના અભાવે ધોરણ 11-12ના વર્ગ શરૂ કરવામાં નહીં આવે ટ્રસ્ટી પુષ્પાબેન પટેલે જણાવ્યું હતું અને આ બાબતે શિક્ષણ અધિકારીને ટ્રસ્ટીઓ દ્વારા રજૂઆત પણ કરવામાં આવી હોવાનું તેઓએ જણાવ્યું હતું, પરંતુ અંત સુધી વિદ્યાર્થીઓને એડમિશન અંગે કોઈ યોગ્ય જવાબ ન મળતા હવે વિદ્યાર્થીઓ કઈ શૈક્ષણિક શાળાઓમાં એડમિશન મેળવી શકશે તે પ્રશ્ન ઊભો થયો છે। પરંતુ શિક્ષકોના અભાવે રૂકમણી દેવી રૂંગટા વિદ્યાલયમાં ધોરણ 11 અને 12ના વર્ગ બંધ કરવામાં આવ્યું હોવાનું રટણ ટ્રસ્ટીઓએ કર્યું હતું। હાલ તો વાલીઓ અને વિદ્યાર્થીઓ મૂંઝવણ અનુભવી રહ્યા છે। આવતીકાલે ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારીને આ બાબતે રજૂઆત કરી રૂંગટા વિદ્યાલયમાં ધોરણ 11 અને 12ના વર્ગ શરૂ કરવામાં આવે તેવી માંગણી કરનાર છે। મારું નામ મેઘલ ગોસ્વામી છે, હું રૂકમણી દેવી રૂંગટા વિદ્યાલયમાં ભણું છું। ધોરણ શિશુ 1 થી અમે SSC બોર્ડ સુધી ભણ્યા છે, હવે ધોરણ 11માં ફોર્મ માટે ધક્કા ખાઈએ છીએ। દરરોજ ધક્કા ખાવા છતાં અમને ફોર્મ મળતા નથી અને એડમિશન પણ મળતું નથી। ધોરણ 11-12નું સામાન્ય પ્રવાહ તેમજ ઇંગ્લિશ મીડિયમ પણ બંધ છે, બંધ કરવાની વાત છે અને બોર્ડ પણ મારી દીધા છે। મારું નામ ગુપ્તા ખુશી છે, અહીંયા રૂમટા સ્કૂલમાં આટલા દિવસથી અમે ને અમારા પેરેન્ટ્સ ધક્કા ખાઈએ છીએ, તોય પણ અહીંયા એડમિશનનું ફોર્મ મળતું નથી। અહીંયા ટ્રસ્ટની લાપરવાહીના કારણે અહીંયા એડમિશન નથી મળતું, એટલે અમે ગવર્મેન્ટને રિક્વેસ્ટ કરીએ છીએ કે અમારી ભણતરની ચિંતા કરીને જલ્દીમાં જલ્દી સોલ્યુશન કાઢવામાં આવે। હું ટંકારિયા ગામની લખા ફેઝના મમ્મી છું। મારા બાળકનું એડમિશન 8, 9 અને 10th અહીંયા જ ભણતર થયેલું છે અને 11th માટે આ લોકોએ લાસ્ટ આજ દિવસ લગીન કીધેલું છે કે એડમિશન થશે। કેટલી વાર મેં ફોન કરેલા છે તો પણ એના ક્લાર્કે કીધેલું હતું કે એડમિશન થશે અને કાલે એકદમથી એ લોકોએ ના પાડી દીધી છે કે 11th બંધ કરવાનું છે। અહીંના રૂંગટા સ્કૂલના ટ્રસ્ટની લાપરવાહીના કારણથી અમારા બાળકોનું ભણતર બગડે છે। વત્તા કે 100 એ 100% જે ભરૂચમાં ગવર્મેન્ટ સ્કૂલો છે એનું એડમિશન બંધ થઈ ગયું છે, એટલે અમારા બાળકનું બીજી કોઈ ગવર્મેન્ટ સ્કૂલમાં એડમિશન થાય એવું શક્ય નથી। સરકારશ્રીને નિવેદન કરીએ છીએ કે આ સ્કૂલમાં ટ્રસ્ટીઓ એવું કહે છે કે અમારા પાસે કોરોના કાળના કારણે ટીચરો ગુજરી ગયેલા છે, તો અમારે ટીચરોના થી ખોટ છે ટીચરોની અને 12મું અમે જઈતઈ કરીને ચલાવીએ છીએ। 12મું જઈતઈ કરીને ચલવે છે એ લોકોનું આ લાપરવાહી કહેવાય। 11th નું એ લોકોએ એકદમ ઓચિંતુના બંધ કરી દીધું, હવે અમારા બાળકોનું ભણતરનું શું? એટલે સરકારશ્રીને નિવેદન કરીએ છીએ કે તમે જલ્દીથી કોઈ ડિસિઝન લઈ ને અહીં અગરી જે ખૂટે છે ટીચરો એ ટીચરોની ભરતી કરાવો તો અમારા જ બાળકોનું ભણતર ચાલુ થાય ને કઈ જલ્દી ડિસિઝન લેવાય। હા, આજની અમે પેરેન્ટ્સોએ મીટિંગ કરેલી છે, એનો કોઈ નિર્ણય આ લોકોએ લીધો નથી અને બિલકુલ જે ટ્રસ્ટના પુષ્પા બહેન છે એ લોકોએ અમને કીધેલું કે 3 મહિનાથી અમે સરકારશ્રીને નિવેદન પત્ર આપેલું છે, પણ જ્યારે અમે નિવેદન પત્ર એ જોયું એ સરાસર ખોટું છે અને 15 જ દિવસનું એ નિવેદન પત્ર છે, એટલે આ ટ્રસ્ટ અહીંયા જે પુષ્પા બહેન છે એ લોકો બિલકુલ જૂઠું બોલે છે, ટ્રસ્ટ જૂઠું બોલે છે અને ટ્રસ્ટને એ લોકોના ફેસલાથી 11 બંધ કરેલું છે અને 12th એ લોકોએ 12th ઓછા ટીચરોથી ચાલુ રાખેલું છે, એ એક જાતનો રિસ્ક જ છે બાળકો માટે, કેમ કે એ બાળકોનું ભવિષ્ય શું છે? હવે પેરેન્ટ્સો કેટલું પ્રાઇવેટ ટ્યુશન કરાવશે જેથી બાળક આગળ નીકળી શકશે? આ લોકો બિલકુલ લાપરવાહી કરેલી છે, આટલા વર્ષોની સ્કૂલમાં આટલી જલ્દી લાપરવાહી, આટલું એકદમ ઇન્સ્ટન્ટ એ લોકોએ જે ડિસિઝન લીધેલું છે સરાસર ખોટું છે, આ લોકોને એવું ના કરવું જોઈએ। કેટલા વાલીઓ અગડી ખાવા પીવા વગર ભેગા થયેલા છે, આ લોકોએ કઈ ડિસિઝન અમને
કીધું નથી, બસ તમે જાણો એવું કહીને અમે લોકોને બળકાળી મૂકેલા છે. અમારી માંગણી છે સરકાર શ્રીને કે જલ્દીથી જલ્દી અહીંયા ટીચરો રાખે અને અમારા બાળકોનું અમારું એડમિશન રાખે અને ટીચરોની. હા, મારું નામ હિતેશ ગોસ્વામી છે. હું મારી છોકરી અહીંયા SSCમાં પાસ થઈ છે, પહેલેથી જ મારી છોકરી અહીંયા ભણી રહેલી છે ને એ લોકોને 11મા ધોરણની પ્રવેશ પ્રક્રિયાના ફોર્મ હજુ આજ દિન સુધી આપેલ નથી. મેનેજમેન્ટમાંથી કોઈ સરખો જવાબ નથી મળતો. પુષ્પાબેન તરફથી આજે જે મિટિંગ અમારી સાથે થઈ હતી તેની અંદર બી પુષ્પાબેને કોઈ સરખો જવાબ આપેલ નથી. હવે સરકારમાં શિક્ષણ અધિકારી પાસે અમે લોકો આવતીકાલે ત્યાં આગળ આવેદનપત્ર આપવા જવાના છીએ કે ભાઈ શિક્ષકોની ભરતી અહીંયા ઓછી છે ને એ લોકો 3 ટીચરોથી 11 અને 12 ધોરણ ભણાવી રહેલા છે. SSCના જે ટીચરો એ લોકોએ હાયર 12થી કરેલા છે એ લોકો 12મા ધોરણના વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવે તો એટલા હાઈલી એજ્યુકેટેડ ટીચરો એ લોકોએ એપોઇન્ટમેન્ટ કરેલા છે કે જે 12મા ધોરણને હેન્ડલ કરી શકે. હવે આ લોકો ગોળ ગોળ વાર્તા કરે છે કે અમે લોકોએ 3 મહિના પહેલાં DO ઓફિસમાં શિક્ષણ અધિકારી પાસેથી પરમાર સાહેબનું નામ આપીને અમને જણાવે છે કે અમે લોકો 3 મહિના પહેલાં ડિમાન્ડ કરેલી છે કે ટીચરોની ઘટ છે. કોરોના કાળમાં જે ટીચરો ઓફ થઈ ગયા કે છૂટા થઈ ગયા છે અહીંયાથી તે ટીચરોની અગેન અવેજીમાં બીજા ટીચરોની કોઈ ભરતી નથી કરી. તો ભરતી કરવાનું કાર્ય શિક્ષણ વિભાગનું છે. અમે વાલીઓ શું કરવા વચ્ચે આવીએ ને તમે પ્રાઇવેટ સેક્શન કરવા માંગતા હોય તો તમે ચોખ્ખું અમને કહો ને તો બીજી જગ્યાએ અમે લોકો કંઈ એડમિશન માટે દોડાદોડી કરીએ. અત્યારે 13 તારીખ સુધી ફોર્મ આપવાની વાત કરે છે ને 14મી તારીખે ડાયરેક્ટ બોર્ડ વાગી જાય છે કે એડમિશન ક્લોઝ, કોઈને ફોર્મ મળશે નહીં, 11-12 ધોરણ બંને બંધ. આ રીતનો આ લોકો મેનેજમેન્ટમાંથી અમને જવાબ આપે છે. શિક્ષકો એજ્યુકેશન ડિપાર્ટમેન્ટથી અમને મળ્યા નથી. અનેક વખત રજૂઆત તો કરી છે અને એમને બાંહેધરી પણ આપી છે કે અમે આપીશું, પણ એ શક્ય બન્યું નથી. પછી પરીક્ષાઓ પતી ગઈ, રિઝલ્ટ આવવા માંડ્યા, એટલે 11મા ધોરણમાં સ્વાભાવિક છે વિદ્યાર્થીઓ એડમિશન માટે આવે. અમારા જ વિદ્યાર્થીઓ એડમિટ માસ્ટર આવ્યા એટલે અમે વિચાર કર્યો કે એડમિશન ધારો કે આપી દીધું, આપી દઈએ, ફોર્મ આપીએ, એડમિશન આવે તો ભણાવે કોણ? એને શિક્ષક જ ના હોય તો એને ભણાવે કોણ? પહેલેથી ઘટ છે, 20-21ની પહેલેથી પણ ઘટ છે એવી ટીચરોની. તો અને બહારથી અમે લઈએ તો એ અમારા પગાર એમના પોસાય એવું નથી, એટલે મજબૂર થઈને અમારે આ પગલું ભરવું પડ્યું છે. અમે જાણીએ છીએ કે અમારા વિદ્યાર્થીઓ આ શાળાને જ પસંદ કરે છે, પણ એને ભણાવે કોણ શિક્ષકો વગર? એ પરિસ્થિતિ ઊભી થઈ છે. અને પેરેન્ટ્સની વાત પણ ખરી છે, એમને પણ થાય કે ભાઈ અમારા બાળકો ક્યાં જાય, એટલે અહીંયા જ ભણતા હોય એટલે અહીંયા જ ભણાવવાનો આગ્રહ રાખે, એટલે એ લોકોની વાત પણ ખરી છે. મારી મુસીબત છે, પ્રોબ્લેમ છે, એ પણ વાત ખરી છે. એટલે આનો રસ્તો હજુ સૂઝતો નથી, એટલે એ રસ્તો સૂઝવા માટે મેં થોડો સમય માંગ્યો છે એ લોકોની પાસે, અને 2-4 દિવસમાં કદાચ આનું સોલ્યુશન કંઈક આવે તો પછી નિર્ણય લઈ શકાય. અચ્છા, DO કચેરીમાં આપણે રજૂઆત કરીએ ત્યાંથી શું કર્યું છે? DO રજિસ્ટરમાં તો લખીને આપ્યું મેં કે ભાઈ આ પ્રોબ્લેમ છે, તે એ લોકોનો કોઈ જવાબ જ, એ લોકો તરફથી કોઈ જવાબ જ નથી. એક વખત DO સાહેબ અહીંયા આપણી ઓફિસમાં આવેલા અને તે વખત અમે રજૂ કરી કે અમારે ઘટ શિક્ષકોની છે, તો કે અમે પ્રયત્ન કરીએ છીએ, બીજે બધે ભરાઈ ગયું છે, તમારી સ્કૂલને GNFCની સ્કૂલના અમુક ટીચરો બાકી છે, તો હવે એ ઘટ પૂરી ના થાય તો વિદ્યાર્થી લઈને ભણાવે કોણ એને? એ મોટો પ્રોબ્લેમ છે. એટલે મા બાપની પરિસ્થિતિ પણ સમજીએ છીએ, વિદ્યાર્થીઓનું બગડે છે એ પણ સમજીએ છીએ, એટલે આનું સોલ્યુશન શું આવશે
એ મને સમજાતું નથી. અચ્છા, હાલ આપણા ધોરણ 12મા ધોરણના વિદ્યાર્થીઓ છે, તમે કહો છો શિક્ષકની ઘટ છે, તો એના અભ્યાસ પર કોઈ અસર પડશે? 9, 10, 11, 12માં 5 ટીચરો છે ની વચ્ચે, પછી 9, 10ના હોય એને કહીએ કે ભાઈ ભણો, પીરિયડ લે, અમુક કર, એ રીતે કરી 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 કરીને અત્યાર સુધી ખેંચી. પણ હવે એવી પરિસ્થિતિ છે, ખેંચાય એવું નથી. કોઈ એક રિટાયર થાય તો એક ટીચર ઓર જાય, જ્યારે 5-5ની ઘટ હોય, એકાદ બેની ઘટ હોય તો અમે ચલાવીએ કે ઉપરથી નીચે મોકલીએ કે ભાઈ તમે ભણાવો, તમે ભણાવો, અને વિષય એનો હોય તો એ ભણાવે. હવે ધારો કે એવો એક વિષય હોય કે એનો વિષય ના હોય તો કયો ટીચર ભણાવે, કોણ ભણાવે એને? એટલે આ સંજોગોમાં મારી મુસીબત તો છે જ, ટ્રસ્ટની મુસીબત તો છે જ, અને પેરેન્ટ્સની મુસીબત છે, હું એની ના નથી પાડતી. એટલે એનું સોલ્યુશન કરવા માટે મેં દુષ્યંતભાઈને હમણાં જ વાત કરી. એ એટલું બિઝી હોવા છતાં પણ એમને વાત સાંભળી, પણ અત્યારે દહેજમાં એ કામમાં છે. એટલે પેરેન્ટ્સને કહ્યું કે 12 વાગે કાલે જાઓ, એમની સાથે ચર્ચા કરો, ડીઓમાં જાય તો ચર્ચા કરો, ને પછી શું સોલ્યુશન આવશે ભગવાન જાણે, મને નથી ખબર. મારી ઈચ્છા ખરી કે સોલ્યુશન થાય, છોકરાઓ અહીંયા આવે અને ભણે, મારી ઈચ્છા ખરી. કારણ કે આપણે સ્કૂલ ચલાવીએ છીએ અને વિદ્યાર્થીઓનું હિત ધ્યાનમાં લઈએ છીએ હંમેશા, તો એટલે હવે ખબર નથી.